धोरण आठ विषय इंग्लिश। विद्यार्थियों आपणे इंग्लिश में यूनिट टू नी एक्टिविटी फोर भणी रहा था अने एक्टिविटी फोर ए तमारो एक लेसन है जे मैं तमने अर्धो लेसन समझावी दीधो छे अने आई होप के तमे तेना शब्दों पण लर्न करी दीधा हशे। तो हवे विद्यार्थियों ज्यांथी बाकी छे त्यांथी आपणे स्टार्ट करीशुं। ए पहेला हूँ तमने आगळनो थोड़ू रिवाइज कराई दऊं। तो जुओ अहींया तमने चित्रमां संत हरिदास अने तानसेन जोवाय छे अने आपणे आ स्टोरीमां आगळ जे शीख्या के अकबर राजा कहे छे के दुनिया में सौथी श्रेष्ठ तारा जेवू एटले के तानसेन जेवू कोई पण गायक नहीं होय। तो तानसेन कहे छे के ना मारथी पण सारू कोई गाय छे। तो ए तेमना गुरु हता हरिदास अने अकबर राजा कहे छे के मने तेमने मळवा लई जाओ एक संगीतना प्रेमी तरीके। तो पछी तानसेन अने राजा अकबर बन्ने हरिदासने संत हरिदासने मळवा माटे जाए छे अने त्यां संत हरिदासनुं मैं तमने तेओ केवुं जीवता हता अने क्यां रहता हता तेओनुं जे सादाई भर्युं जीवन के तेओए तेमनुं संगीत पण श्री कृष्ण भगवानने अर्पण करी दीधुं हतुं अने तेओ वृंदावनमां रहता हता त्यां जाय छे अने त्यां पछी तेमने गावा माटे कहे छे। तो तेओ कहे छे के मैं गावानुं छोड़ी दीधुं छे क्यारनुं अने हवे मैं गातो नथी। त्यार पछी हवे तानसेन तेमने मनावानी कोशिश पण करे छे पण तेमनो प्रिय शिष्य तानसेन पण तेने मनावी शकतो नथी। हवे आपणे आगळनुं जे बाकी छे ते जोईशुं। जुओ અહીંયાથી વિદ્યાર્થીઓ આપણું બાકી હતું, ધ્યાન રાખજો। હાઉ એવર, હાઉ એવર એટલે છતાં પણ। તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, તાનસેન જાણતો હતો કે તેમને મનાવવા કઈ રીતે। હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, તેઓ તેમના ગુરુ આગળ ગાવાની માંગણી કરે છે। ઓ ટુ ઓફર એટલે માંગણી કરવું। ધેન પછી એસ તાનસેન સેંગ, તાનસેન ગાવાનું શરૂ કરે છે। હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, તે અમુક ભૂલો થોડીક ભૂલો વારંવાર કરે છે। અગેન એન્ડ અગેન એટલે વારંવાર કરવું। ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ, હવે ગુરુ હરિદાસ જે છે સંત હરિદાસ તેમને તો દરેક નોટ એટલે કે જે સંગીતના સૂરો છે તેમનો ખ્યાલ પહેલેથી જ છે એટલે તાનસેન ભૂલો કરે છે એટલે તેઓ ચિલ્લાઈ ઉઠે છે, બૂમ પાડી ઉઠે છે અને કહે છે કે ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન, કે આ બરાબર સૂર નથી તાનસેન, સાચો સૂર નથી। વોટ હેઝ હેપન ટુ યુ, સેડ ધ ગુરુ, ગુરુ કહે છે તને શું થયું છે। ટુ હેપન એટલે થવું। તાનસેન પ્રિન્ટેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, એટલે કે તાનસેન જાણે કશું જાણતો જ નથી, કશું સમજતો જ નથી, તેઓ ઢોંગ કરે છે। ટુ પ્રિન્ટેન્ડ એટલે ઢોંગ કરવું। જુઓ આગળ, હી મેડ ધ સમ મિસ્ટેક અગેન, તે ફરીથી થોડીક ભૂલો કરે છે। સંત હરિદાસ વોઝ એંગ્રી, સંત હરિદાસ ગુસ્સે થઈ જાય છે। હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, તે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લે છે। હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, અને તે રાગ દરબારી સાચી દિશામાં યોગ્ય રીતે ગાય છે। હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, અને ત્યાર પછી તે એક પછી એક રાગ ગાતા જાય છે। નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ એટલે એક પછી એક। ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, એટલે કે તેમના અવાજની જે મધુરતા હતી, સ્વીટનેસ એટલે મધુરતા, વોઇસ એટલે અવાજ અને સ્પ્રેડ એટલે ફેલાવવું, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુ, તેમના અવાજની મધુરતા ચારે બાજુ ફેલાઈ ગઈ। બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોર ગોટ વેર ધે વેર, એટલે કે બંને રાજા અને તાનસેન ક્યાં હતા તેઓ ભૂલી ગયા। જુઓ ફોર ગોટ એટલે ભૂલી ગયા। ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ
राइट एटले के राजा ने भान थाय छे के तानसेन साचो हतो. ही हेड सर्टनली नेवर हर्ड एनी म्यूजिक लाइक धीस बिफोर. एटले के तेओए क्यारेय आगळ आ प्रकारनुं संगीत सांभळ्युं नहोतुं. ही सेड તેઓ બોલ્યા આઈ એગ્રી હું સંમત થયો કાં તો અહીંયા માન્યો. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન એટલે કે સંત હરિદાસ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ એટલે કે નો અધર એટલે કે કોઈ પણ બીજા. અહીંયા નો અધર એ તુલના છે ડિગ્રી કે જે તમારે આઠમા ધોરણમાં ભણવામાં આવશે ગ્રામરના ટોપિકમાં કે કોઈ પણ બીજા સંગીતકાર તેમના જેટલા સારા કે ગુડ નથી. એટલે કે અહીંયા સંત હરિદાસને બધા સંગીતકાર કરતાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. ધે વોક્ડ બેક સાયલેન્ટલી તેઓ પાછા ફરીથી શાંતિથી ફર્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ પછી રાજાએ જે સાયલેન્સ એટલે શાંતિ તોડી. બ્રોક એટલે તોડી. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી એટલે કે તાનસેનને કહે છે માનપૂર્વક કે ઉસ્તાદજી તમે શા માટે આ પ્રકારનું ગાતા નથી. તાનસેન સ્માઇલ્ડ તાનસેન સ્મિત કરે છે. સહેનશા આઈ સિંગ એટ યોર કમાન્ડ ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન એટલે કે સહેનશા હું તમારા હુકમથી એટલે કે હિન્દુસ્તાનના રાજાના હુકમથી ગાઉં છું. એટલે કમાન્ડ એટલે હુકમ. કિંગ ઓફ હિન્દુસ્તાન એટલે કે હિન્દુસ્તાનના રાજા તો કોણ અકબર રાજાના હુકમથી હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ એટલે કે ગુરુજી જે રાજાઓના રાજા છે તેમના માટે ગાય છે. એટલે કે વિદ્યાર્થીઓ રાજાઓના રાજા એટલે જ્યારે આપણે સંત હરિદાસ વિશે તમને લોકોને જ્યારે તેમની તેઓ ક્યાં રહેતા હતા અને તેઓએ તેમનું જીવન કોણે સમર્પિત કર્યું હતું હા તો કૃષ્ણ ભગવાનને તેમને તેમનું જે સંગીત હતું તે સમર્પિત કરી દીધું હતું. એટલે તેઓ ભગવાન કૃષ્ણ માટે એટલે કે કિંગ ઓફ કિંગ્સ ભગવાન માટે તેઓ ગાતા હતા. તો વિદ્યાર્થીઓ અહીંયા તમારો આ પાઠ આજે લેસન પૂરો થયો. આના અઘરા શબ્દો તમારે લખી દેવા અને હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આ લેસનની જેટલી પણ એક્સરસાઇઝ છે તેની સાથે મળીશું.